ચાલો મિત્રો એના પછી ધોરણ 10 વિજ્ઞાન નવું ચેપ્ટર શરૂ કરવાનું છે ચેપ્ટર 11 ફિઝિક્સ નું ચેપ્ટર છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા એનો ભાગ નંબર 1 પહેલો પ્રશ્ન માનવ આંખ શું છે તેમાં કઈ ઘટના કામ કરે છે મિત્રો આ ચેપ્ટર ની અંદરથી ચાર ગુણનો કોઈ પણ એક પ્રશ્ન પૂછાય છે માનવ આંખ શું છે તો બધાને ખબર છે માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને અત્યંત સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે સંવેદનશીલ એટલે એના ઉપર ઝડપથી કોઈ પણ વસ્તુની અસર થાય એને સંવેદનશીલ કહેવાય બરાબર છે તો માનવ આંખ એ અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે અત્યંત મૂલ્યવાન અને બરાબર સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે અને માનવ આંખ દ્વારા આપણે આજુબાજુની રંગબેરંગી દુનિયા અને વિવિધ રંગોને જોઈ શકીએ છીએ માનવ આંખ દ્વારા આજુબાજુની દુનિયા અને વિવિધ રંગો જોઈ શકીએ છીએ આજુબાજુની દુનિયા જોવા માટે વિવિધ રંગોને પારખવા માટે માનવ આંખની જરૂર પડે માનવ આંખ શું છે બરાબર એનો પ્રશ્ન માનવ તેમાં કઈ ઘટના થઈ કે માનવ આંખની અંદર બરાબર શેની બનેલી છે તો કે બરાબર છે જીવંત પેશીઓની બનેલી માનવ આંખ એ જીવંત પેશીઓની બનેલી કુદરતી બહિર્ગોળ લેન્સ દ્વારા પ્રકાશનું વક્રીભવન જેવી ઘટના થાય છે કુદરતી બહિર્ગોળ લેન્સ દ્વારા બરાબર છે બહિર્ગોળ લેન્સ જેવી હોય છે આ બરાબર પ્રકાશનું વક્રીભવન જેવી એની અંદર ઘટના થાય છે જે કેમેરા જેવું કામ કરે છે માનવ આંખ કેમેરા તરીકે વર્તે છે અને આજુબાજુના દ્રશ્ય દેખાય છે મિત્રો એના ઉપર સ્પષ્ટપણે આજુબાજુના કેમેરા છે કેમેરો કામ ઉપર આજુબાજુના દ્રશ્યને ફોટા દ્વારા ઝીલી શકે છે તો માનવ આંખ છે ને કેમેરા તરીકે વર્તે તો એકમાત્ર પ્રશ્ન આપણા શરીરનો કયો કેમેરા તરીકે વર્તે તો કે માનવ આપણા શરીરની અંદર અત્યંત મૂલ્યવાન અને અત્યંત સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય કઈ છે તો કે માનવ આંખ શેની બનેલી છે તો વિવિધ જીવંત પેશીઓની બનેલી છે તો મિત્રો આ માનવ આંખ એટલે શું તેની ઘટના બરાબર કઈ કામ કરે કુદરતી બહિર્ગોળ લેન્સ દ્વારા પ્રકાશનું વક્રીભવન થાય જે બહિર્ગોળ લેન્સની અંદર કેમ પ્રકાશનું વક્રીભવન થતું હતું એવી ઘટના જોવા એની અંદર મળે છે હવે એના પછી નેક્સ્ટ માનવ આંખ વિશે આપણે ચર્ચા કરીશું ચાલો એના પછી બીજો પ્રશ્ન મિત્રો ટૂંકમાં લખો માનવ આંખ આકૃતિ 104 માર્ક્સ ની અંદર પ્રશ્ન પૂછાય માનવ આંખ તો પહેલા તો આપણે એની આકૃતિ દોરતા શીખીએ કે કઈ રીતે એની આકૃતિ થાય બરાબર છે અને એ માનવ આંખની અંદર કયા કયા અંગો છે એને આપણે નામાંકરણ જે પછી બધાનું કાર્ય જોતા જાય જો આ રીતે શું કરવાનું છે સૌપ્રથમ આવી નેત્રમણી દોરવાની છે આ નેત્રમણી બહિર્ગોળ લેન્સ જેવું કામ કરે છે હવે આ નેત્રમણીને આ રીતે આ જે દોરું છું સિરિયરી સ્નાયુઓ છે બે સાઈડ એ રીતના દોરવાના છે તમે જોઈ શકો છો આ માનવ આંખ એક ગોળાકાર જેવી રચના છે તો આ રીતે એક બરાબર છે ગોળાકાર જેવી એક રચના છે માનવ આંખ બરાબર છે આ નેત્રમણી છે નેત્રમણીને જે જકડી રાખે છે ને એને કહેવાય સિલિયરી સ્નાયુ જા સિલિયરી સ્નાયુ છે આ છે નેત્રપટલ જાયથી આ નેત્રપટલ કહેવાય જો અહીંથી આ નેત્રમણી આ રીતે દોરાઈ ગયા સિલિયરી સ્નાયુ દોરાઈ ગયા પછી અહીંથી આગળનો ભાગ જેને પારદર્શક પટલ તરીકે ઓળખવામાં આવે છે પછી અહીંથી આ રીતે દોરવાનું છે અહીંથી આ રીતે
एक सरखो बराबर भाग रहेवो जोईए बधी साइड आ रीते बराबर। हजी आगळ आ रीते અહીંથી આમ એ જ રીતે અહીંથી આ ગોળે કરીને આમ ચાલી આ દ્રષ્ટિ ચેતા મિત્રો તમે જોઈ શકો છો આ રીતની આંખ દોરવાની છે। હવે એનું આપણે નામાંકરણ કરીએ કોને શું કહેવાય જો આગળનો ભાગ દેખાય છે ને મિત્રો એને કહેવાય પારદર્શક પટલ। આગળનો ભાગ છે પારદર્શક પટલ કહેવાય મિત્રો બરાબર। એના પછી જે આ જે ભાગ છે ને એને કનિનિકા કહેવાય। પારદર્શક પટલ પછીનો જે ભાગ છે કનિનિકા। કનિનિકાની આ જે મધ્યમાં જે ભાગ છે ને આ દેખાય છે આગળનો એને કીકી કહેવાય। આ જે વચ્ચે બહિર્ગોળ લેન્સ જેવો ઉપસેલો ભાગ જે દેખાય છે ને એને નેત્રમણી કહેવાય મિત્રો બરાબર। હવે આ નેત્રમણીને જે જકડી રાખે છે એને કહેવાય સિલિયરી સ્નાયુ। સિલિયરી સ્નાયુ બરાબર। હવે એના પછી જે આ ભાગ દેખાય છે આ દોયરો બરાબર આને કહેવાય નેત્રપટલ। જો આ ભાગને નેત્રપટલ જેનું બીજું નામ થશે મિત્રો રેટિના। જ્યાં વસ્તુનું પ્રતિબિંબ પડે આપણી આંખમાં વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ ઉપર પડે છે બરાબર છે। આ જે છે મિત્રો દ્રષ્ટિ ચેતા। હવે અહીં બરાબર છે જે આ જે છે ને અહીંયા પિત્ત બિંદુ આવેલા હોય પિત્ત બિંદુ અને આ જે છે ને એનો અંધબિંદુ કહેવાય એટલે અહીંયા કે દેખાય ને એટલે અંધબિંદુ નામ આપ્યું એનું અંધબિંદુ। અહીં જે મિત્રો રસ હોય છે ને આ પારદર્શક પટલ અને કણિનિકાની વચ્ચે અહીં પારદર્શક પ્રવાહી હોય બરાબર છે એનું નામ છે તરલ રસ। અને મિત્રો આ નેત્રમણી અને આ બરાબર છે નેત્રપટલ વચ્ચે જે આ જે ભાગ દેખાય છે ને 2.3 સેન્ટીમીટર આનો વ્યાસ હોય છે અને આ વચ્ચે પ્રવાહી ભરેલું હોય ને મિત્રો એને કહેવાય કાચરસ। અને આયે જે હોય શ્વેત પટલ જે આપણે આંખનો રંગ દેખાડે શ્વેત પટલ। તો મિત્રો આ આકૃતિ થઈ માનવ આંખની। તો તમારે આ રીતે આકૃતિ દોરવાની છે કેથી શરૂઆત કરવાની છે તો આ નેત્રમણી પહેલા દોરવાની। નેત્રમણીની ફરતી કોર આ રીતે સિલિયરી સ્નાયુ ગોળા રીતે લઈ લેવાના છે બરાબર છે। એને પછી નેત્ર સિલિયરી સ્નાયુ જેટલા દોરેલા હોય એટલો ગોળ ભાગ દોરવાનો એની ઉપર ગોળ ભાગ કરીને પાછો આખો ભાગ દોરવાનો છે અને એની આગળ આ રીતે ભાગ દોરવાનો છે। આ 2.3 સેમી માનવ આંખની એક ગોળાકાર રચના છે મિત્રો એનો વ્યાસ 2.3 સેમી છે। આ ટૂંકમાં પ્રશ્ન પૂછાય હવે આપણે એક એક જોતા જઈએ। પહેલા જોઈએ આપણે પારદર્શક પટલ બરાબર। પહેલું આવશે પારદર્શક પટલ ટૂંકમાં વર્ણન કરું છું તમારે તમારી નવનીતની અંદર હશે બધું। પારદર્શક પટલનું બીજું નામ છે મિત્રો કોર્નિયા। નામ બીજું યાદ રાખવાનું પારદર્શક પટલ। આપણી આંખની અંદર પ્રકાશની બરાબર છે અંદર જાય કેથી તો કે આપણી આંખની શરૂઆતનો જે બહારનો ગોળાકાર ભાગ દેખાય ને એ પારદર્શક ભાગ। આપણી આંખમાં બહારનો ગોળાકાર પારદર્શક ભાગ દેખાય ને એને કહેવાય પારદર્શક પટલ। અને એ પારદર્શક પટલ દ્વારા જ પ્રકાશના કિરણો આંખમાં પ્રવેશે છે। પ્રકાશના કિરણો બરાબર છે પારદર્શક પટલ દ્વારા જ પહોંચે છે। પારદર્શક પટલ દ્વારા અંદર પ્રવેશ કરે છે મિત્રો। અંદર પ્રવેશ કરે ને એ પહેલા એનો બહાર પ્રકાશનું વક્રીભવન થાય ને અંદર પ્રવેશ કરે યાદ રાખજો તે પહેલા પ્રકાશનું વક્રીભવન થાય છે યાદ રાખજો। પારદર્શક પટલ શું છે તો કે આપણી આંખમાં સૌથી બહારનો ગોળાકાર ભાગ પારદર્શક જેવો ગોળાકાર ભાગ હોય જેને પારદર્શક પટલ કહેવાય। પ્રકાશના કિરણો પારદર્શક પટલ દ્વારા આપણી આંખમાં પ્રવેશે છે। આંખમાં પ્રવેશે એ પહેલા એનું વક્રી ભવન થઈ જાય પછી આપણી આંખમાં જાય તો પારદર્શક પટલ દ્વારા એટલે કે કોર્નિયા દ્વારા અંદર જશે। હવે પારદર્શક પટલ પછી સીધો ભાગ કોણ આવે તો કે કણિનિકા। કણિનિકાનું મિત્રો બીજું નામ શું છે તો કે કણિનિકાનું બીજું નામ છે આઈરિસ યાદ રાખજો। પારદર્શક પટલ પાછળ જે ભાગ આવે એને કણિનિકા કહેવાય। કણિનિકાનું કાર્ય શું છે તો કે કીકીને નાની મોટી કરવાનું। કીકીને નાની મોટી કરે છે આયનો મેન કાર્ય કીકીને નાની મોટી કરવાનું કામ કોણ કરે તો કે કણિનિકા કરે। અને બરાબર કણિનિકાનો રંગ છે ને આંખનો રંગ થાશે। કણિનિકાનો રંગ એ આંખનો રંગ કણિનિકાનો રંગ એ આંખનો રંગ થશે મિત્રો આંખનો રંગ થશે। પારદર્શક પટલ પછી જે આવે એ કણિનિકા। કણિનિકા એ કીકીને આગળનો ભાગ કીકી કહેવાય ને નાની મોટી કરે અને આપણી આંખનો રંગ એ કણિનિકાનો રંગ। હવે કણિનિકા પછી આવે કીકી। કીકીને ઇંગ્લિશમાં કહેવાય પ્યુપિલ
તમે જોઈ શકો છો આ કનિનિકાનો મધ્ય ભાગ જે દેખાય છે ને કનિનિકાનો મધ્ય ભાગ એને કીકી કહેવાય કનિનિકાના મધ્ય ભાગને કીકી કહે છે કીકી કહે છે કીકીનું કામ શું છે કીકીનું બરાબર છે કામ આવતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરવાનું છે કીકીનું કામ આંખમાં પ્રવેશ કરતા પ્રકાશના જથ્થાનું પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરવાનું છે હવે ઘણો પ્રશ્ન થાય બરાબર નિયંત્રણ ઈ કરે નિયંત્રણ ઈ ન કરે નિયંત્રણ એના માટે કનિનિકા કરી દે જો તમારી આંખમાં વધારે પ્રકાશ આવતો હોય તો કનિનિકા આપણી આંખની કીકીને બરાબર છે પાતળી કરી દેશે એટલે ઓછો પ્રકાશ અંદર જશે અને જો ઓછો પ્રકાશ આવતો હોય તો કનિનિકા આપણી કીકીને મોટી કરશે એટલે પ્રકાશ વધારે પ્રવેશ કરશે એટલે ટૂંકમાં જેટલો જોતો હશે ને એટલો પ્રવેશ કીકીની અંદર આવે એ કોણ કરે બધું તો કે કનિનિકા એ કરી દે બધું કામ કનિનિકા કારણ કે કીકીને નાની મોટી કરવાનું કામ એ કરે છે બરાબર આ રીતે કીકી છે ને પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરે કહી શકાય હવે કીકી પછી મિત્રો ભાગ શું આવશે તો કે નેત્રમણી નેત્રમણી તમે જોઈ શકો છો કીકીના મધ્ય ભાગ કીકીનો જે મધ્ય ભાગ છે એને બરાબર નેત્રમણી કહેવાય કીકીના મધ્ય ભાગને નેત્રમણી કહે છે તમે જોઈ શકો છો નેત્રમણી ને લેન્સ જેવો ભાગ છે નેત્રમણી એ બહિર્ગોળ લેન્સ જેવો બહિર્ગોળ લેન્સ જેવો રેસામય પ્રોટીનનો બનેલો પ્રોટીનનો બનેલો જેલી જેવો ભાગ છે જેલી જેવો ભાગ છે મિત્રો પ્રોટીનનો બનેલો છે બહિર્ગોળ લેન્સ જેવો છે રેસામય છે ઈ નેત્રમણી નેત્રમણીને જકડી રાખવાનું કામ કોણ કરે તો કે સીઈઆર સ્નાયુ નેત્રમણીને જકડી રાખવાનું કામ નેત્રમણીને જકડી રાખવાનું કામ સીલિયરી સ્નાયુ કરે છે સીલિયરી સ્નાયુ કરે છે નેત્રમણીને નાની મોટી કરવાનું કામ સીલિયરી સ્નાયુ કરશે મિત્રો આ વાત થઈ નેત્રમણી હવે વાત આવે છે ની તો કે સીલિયરી સ્નાયુ તો એના પછી જોઈએ સીલિયરી સ્નાયુ સીલિયરી સ્નાયુ આનું કામ તો કે નેત્રમણીને નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં વધઘટ કરવાનું છે વધઘટ કરવાનું છે ટૂંકમાં નેત્રમણીને જાડી પાતળી કરવાનું કામ એ સિલિયરી સ્નાયુ કરે મિત્રો સિલિયરી સ્નાયુ જ્યારે આરામની સ્થિતિમાં હોય ત્યારે બરાબર છે આપણી નેત્રમણીની કેન્દ્ર લંબાઈ વધારે હોય છે એટલે કે આપણો નેત્રમણી પાતળો બને છે યાદ રાખજો જ્યારે સિલિયરી સ્નાયુ આરામની સ્થિતિમાં હોય ત્યારે નેત્રમણી પાતળો બને છે એટલે કે કેન્દ્ર લંબાઈ વધે છે અભિસારી પાવર ઓછો થાય અભિસારી પાવર ઓછો થાય ઓછો થાય અને દૂરની વસ્તુ જોઈ શકાય દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય સ્પષ્ટ જોઈ શકાય મિત્રો જ્યારે સિલિયરી સ્નાયુ આરામની સ્થિતિમાં હશે ને ત્યારે બરાબર છે એની કેન્દ્ર લંબાઈની અંદર વધારો થશે લેન્સ પાતળો બનશે અને દૂરની વસ્તુ જોઈ શકશે પણ જ્યારે સિલિયરી સ્નાયુ સંકોચાય ત્યારે નેત્રમણી જાડો થાય ત્યારે નેત્રમણી કેવો થશે તો કે જાડો થશે કેન્દ્ર લંબાઈ ઘટશે અભિસારી પાવર વધશે અભિસારી પાવર વધે અને નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય ક્યારે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાય તો કે જ્યારે સિલિયરી સ્નાયુ બરાબર છે નેત્રમણીને જાડો કરે ત્યારે એટલે જાડો કરે એટલે કેન્દ્ર લંબાઈ ઘટે પાવર વધે આ ખાસ ધ્યાન રાખજો ક્યારે નજીકની વસ્તુ જોઈ શકી ક્યારે દૂરની જોઈ શકી તો સિલિયરી સ્નાયુનું કામ એક જ નેત્રમણીને જાડો પાતળો કરવાનું એની કેન્દ્ર લંબાઈમાં વધઘટ કરવાનું તો એના પછી આવે મિત્રો નેત્રપટલ નેત્રપટલનું સેકન્ડ નામ છે રેટિના મિત્રો જો આ નેત્રપટલ કહેવાય નેત્રમણીની પાછળનો ભાગ અને આંખની ડોળાને ઘેરતો ભાગ છે ને એને નેત્રપટલ રેટિના કહેવાય એનું કામ શું છે તો કે નેત્રપટલ ઉપર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે યાદ રાખજો વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય આપણી આંખમાં તો કે નેત્રપટલ ઉપર નેત્રપટલ શું છે તો કે નેત્રમણીની પાછળનો ભાગ અને આંખના ડોળાને પાછળને કેન્દ્રિત કરતો ભાગ એટલે આ નેત્રપટલ જેવા દેખાય છે અને નેત્રપટલ ઉપર અસંખ્ય પ્રકાશીય સંવેદી કોષો આવેલા છે તેના પર
असंख्य प्रकाशीय संवेदी कोषो, प्रकाशीय संवेदी कोषो हुई छे। तेमा बे प्रकारना प्रकाशीय संवेदी कोषो हुई, शंकु कोषो अने दंड कोषो। याद रखियो क्या बे प्रकारना, तो शंकु कोषो ने दंड कोषो। शंकु कोषो नु काम छे दंड कोषो नु काम छे। शंकु कोषो नु काम छे प्रकाश नी तीव्रता ने पारखवानु छे, आ बराबर प्रकाश ने रंग ने पारखवानु काम करे। प्रकाश नी तीव्रता पर काम करे छे, तीव्रता पर काम करे। अने आ प्रकाश ने प्रकाश ना रंग पर आधारित छे। હવે મિત્રો જે આ પ્રકાશીય સંવેદી કોષોને પ્રકાશ મળશે ને એટલે ઉત્તેજિત થશે, ઉત્તેજિત થાય ને એટલે એનો વિદ્યુત સંદેશમાં રૂપાંતર થાય, તેને રોશની મળતા, રોશની એટલે પ્રકાશ, તેને પ્રકાશ મળતા તેનો વિદ્યુત સંદેશમાં રૂપાંતર થાય છે, વિદ્યુત સંદેશોમાં રૂપાંતર થાય છે। હવે મિત્રો આ વિદ્યુત સંદેશમાં રૂપાંતર થઈ ગયું, હવે દ્રષ્ટિ ચેતા કામ કરશે। દ્રષ્ટિ ચેતા શું કામ કરશે તો કે હવે જોઈએ દ્રષ્ટિ ચેતા ઈ વિદ્યુત સંદેશને ક્યાં લઈ જશે, તો કાંઈ જે વિદ્યુત સંદેશા ઉત્પન્ન થયા ઈ દ્રષ્ટિ ચેતાને મગજ સુધી લઈ જશે। વિદ્યુત સંદેશાને મગજ સુધી લઈ જાય છે આનું કામ, અને વસ્તુને ઓળખે છે, વસ્તુને ઓળખે છે। મે મિત્રો તો આ મનુષ્યની આંખના મોટા ભાગના અંગ આવી ગયા, બરાબર છે। પહેલાથી વાત કરીએ તો આપણી આંખમાં જે બહારનો ભાગ ઉપસેલો છે પારદર્શક, એને પારદર્શક પટલ કહેવાય। અને પારદર્શક પટલ દ્વારા પ્રકાશના કિરણો આપણી આંખની અંદર આવતા હોય છે, જ્યારે આંખમાં આવે ને પહેલા એનો ઓપલી ગોળ થાય છે। હવે એના પછી આ પારદર્શક પટલ પછીનો જે ભાગ દેખાય ને એને કનિનિકા કહેવાય। કનિનિકા છે ને કીકીને નાની મોટી કરવાનું કામ કરે છે, અને કનિનિકાનો રંગ એ આપણી આંખનો રંગ। એના પછી કીકી, કનિનિકાની મધ્યમાં આવેલો ભાગ એટલે કીકી। કીકીનું કામ આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરવાનું। કોણ કરે તો કે જો વધારે પ્રકાશ આવે તો કનિનિકા છે ને બરાબર છે એ કીકીને બંધ કરી દે, એટલે પ્રકાશ જોઈએ એટલો જ અંદર જાય। જો ઓછો પ્રકાશ આવતો હોય તો કનિનિકા કીકીને મોટી કરશે, તો ટૂંકમાં જેટલો પ્રકાશ જોતો હોય એટલો કીકી દ્વારા બરાબર અંદર જશે, પણ એના માટે કામ કોણ કરશે તો કે કનિનિકા। હવે નેત્રમણી, કીકીના મધ્ય ભાગમાં જેલી જેવો ભાગ છે, બહિર્ગો લેન્સ છે, રેસામય છે, પ્રોટીનનો બનેલો ભાગ છે, જેને નેત્રમણી કહેવાય। ઈ નેત્રમણીને જકડી રાખે કોણ તો કે સિલિયરી સ્નાયુ। હવે એના પછી સિલિયરી સ્નાયુ, તો સિલિયરી સ્નાયુનું કામ હતું કે નેત્રમણીને જકડી રાખવાનું અને નેત્રમણીને નાની મોટી કરવાનું। આરામની સ્થિતિમાં જ્યારે સિલિયરી સ્નાયુ હોય ને ત્યારે આપણી નેત્રમણી છે ને એ બરાબર કેન્દ્ર લંબાઈ વધારે હશે, અને લેન્સ એની પાતળો હશે એટલે દૂરની વસ્તુ જોઈ શકશે। જ્યારે નેત્રમણી સંકોચાશે, સિલિયરી સ્નાયુ સંકોચાશે, ત્યારે નેત્રમણી એમ જાડો થશે, કેન્દ્ર લંબાઈ ઘટશે, અભિસાર પાવર વધશે, એટલે આપણે નજીકની વસ્તુ જોઈ શકશે। તો નજીકની વસ્તુ ક્યારે જોઈ શકી, નેત્રમણી જાડો થાય તો, અને દૂરની વસ્તુ ક્યારે જોઈ શકી, નેત્રમણી પાતળો થાય તો। એ બધું કામ કોણ કરે, સિલિયરી સ્નાયુ। જ્યારે સિલિયરી સ્નાયુ નબળા પડે ત્યારે તમારે આંખની ખામી થાય, યા આપણે એના પછીના ભાગની જોઈએ આંખની ખામી હું કામે થાય, એ સિલિયરી સ્નાયુ નબળા પડે એટલે લેન્સ જાડો પાતળો બરાબર ન થાય, એટલે આપણે દૂરની અથવા નજીકની વસ્તુ ન દેખાય, એટલે કહેવાય આંખની ખામી। તો સિલિયરી સ્નાયુ નબળા પડવાને એને કહેવાય આંખની ખામી, બરાબર। એના પછી આપણે વાત કરી નેત્રપટલ, આપણે આંખની અંદર વસ્તુનું પ્રતિબિંબ બધું વક્રીભવન પામી અને નેત્રપટલ ઉપર જો અહીં રચાય છે, જેને રેટિના તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે। અને નેત્રપટલ ઉપર અસંખ્ય સંવેદી કોષો આવેલા હોય છે, બરાબર, પ્રકાશ સંવેદી કોષો જેને કહેવાય। બે પ્રકારના પ્રકાશ સંવેદી કોષો હોય, શંકુ કોષો અને દંડ કોષો। શંકુ કોષો એ પ્રકાશની તીવ્રતા ઉપર કામ કરે છે, અને દંડ કોષો છે ને પ્રકાશના રંગ ઉપર આધારિત છે મિત્રો। તેથી પ્રકાશ બરાબર છે મળતા તેનું વિદ્યુત સંદેશામાં રૂપાંતર કરવાનું કામ હતું, કે બરાબર છે આવેલા પ્રકાશીય કોષોનું વિદ્યુત સંદેશામાં રૂપાંતર કરવાનું। હવે આ દ્રષ્ટિચેતાનું કામ હતું કે વિદ્યુત સંદેશા જે ઉત્પન્ન થયા એ વિદ્યુત સંદેશા દ્રષ્ટિચેતા મારફતે, કારણ કે દ્રષ્ટિચેતા મગજ સાથે જોડાયેલી હોય, એટલે આ દ્રષ્ટિચેતા બરાબર મગજ સાથે જોડાયેલી હોય ને વિદ્યુત સંદેશા મગજ સુધી પહોંચી જાય, અને મગજ એ વસ્તુને ઓળખશે કે આ વસ્તુ કઈ છે, પછી એ અનુસાર મગજ બરાબર છે અન્ય અંગોને જવાબ આપશે કે હવે આમ કરો, બરાબર। દાખલા તરીકે સાપ હેલો આવતો હોય તો સાપમાંથી પ્રકાશના કિરણો આપણી આંખમાં જાય, બરાબર આ રીતે આખી ઘટના થતી હોય છે, દ્રષ્ટિચેતામાં જાય, દ્રષ્ટિચેતા મગજને પહોંચાડે, મગજ ઓળખે કે આ સાપ છે તો શું કરે તો કે ભાગો, જેથી આપણે બરાબર મુઠ્ઠી વાળી ભાગવાની, બરાબર છે આ બધું કામ। તો ઘણા એમ થાય કે મગજ ચાલુ છે કે નહીં કેમ ખબર પડે, બરાબર કોઈ વસ્તુ જોવો અને બરાબર મગજ કામ કરવા માટે સમજી લેવાનું કે આ મગજ આપણું ચાલુ છે। દ્રષ્ટિચેતા અહીંયા એને મગજ સુધી લઈ જાય, મગજ એને ઓળખે, વિવિધ અંગોને જવાબ આપે, કારણ કે આપણા શરીરનું બધું કંટ્રોલ મગજ દ્વારા થાય છે, તો આ દ્રષ્ટિચેતાની વાત છે। એ ઉપરાંત હવે વાત આવે અહીં મિત્રો તરલ રસ છે, જો અહીં પારદર્શક પટલ અને આ તમે જોઈ શકો છો આ નેત્રમણી વચ્ચે એક રસ હોય છે,
એને તરલ રસ કહેવામાં આવે છે. એનું એક જ કામ છે આપણી આંખનું દબાણનું નિયંત્રણ કરવાનું, આંખમાં કોઈ પ્રેશર ના આવવા દે એ દબાણનું નિયંત્રણ કામ કરવાનું તરલ રસ. એના પછી મિત્રો કાતરસ આવે, ઈ ક્યાં છે તો કે નેત્રમણી અને નેત્રપટલ વચ્ચે જે 2.3 સેન્ટીમીટર નો વ્યાસ છે ને એમાં જે રસ હોય ને તરલ રસ કહેવાય. તો આ મિત્રો આ તરલ રસ, આ કાતરસ, આ તરલ રસ, તરલ રસ છે ને આંખનું દબાણનું નિયંત્રણ કરે છે. એ ઉપરાંત એની અંદર પિત્ત બિંદુ આવેલું છે ને અંધ બિંદુ આવેલું છે. અંધ બિંદુ છે ને એ દ્રષ્ટિ ચેતાની આગળ હોય, ત્યાં પ્રકાશનો બરાબર છે પ્રતિબિંબ પડતું નથી, એટલે બરાબર દ્રષ્ટિ ચેતામાં એ વિદ્યુત સંદેશન કાંઈ ઉત્પન્ન ન થાય, અંધ બિંદુ. અને આ પિત્ત બિંદુ જે છે ને એ બરાબર મેં તમને કીધું એ બરાબર અત્યંત સંવેદનશીલ હોય છે, એની અંદર દંડકોષો ને એવા આવેલા હોય છે જે આવનારા બરાબર પ્રકાશના કોષોનું વિદ્યુત સંદેશમાં રૂપાંતર કરવા કામ કરે છે. તો મિત્રો પિત્ત બિંદુ અંધ બિંદુનું કાર્ય વધારાનું છે, પણ તમારે આ રીતે આંખની આકૃતિ દોરી દરેક અંગના નામ લખી અને દરેકના બબે કાર્ય લખવાના છે, સેકન્ડ નામ યાદ રહેવા જોઈએ. આમાંથી ટૂંકા પ્રશ્ન પણ પૂછી શકે. તો મોસ્ટ આઈએપી 4 માર્ક્સની અંદર આકૃતિ સહ તમારે પાકો કરવાનો છે.